ગુડ મોર્નિંગ, આજે આપણે મોનિટર વિશે જોઈશું. ગુડ મોર્નિંગ. ચલો આપણે આગળ શું ભણ્યા હતા? કમ્પ્યુટર આપણે આખું જોયું હતું અને કમ્પ્યુટરના ભાગો જોયા હતા. હવે આજે આપણે કમ્પ્યુટરના ભાગોમાં સૌથી પહેલાં મોનિટર વિશે જોઈશું. જો આને કહેવાય છે એલસીડી મોનિટર. શું કહેવાય છે? એલસીડી મોનિટર. જો દેખાય છે બધાને, આવું હોય છે એલસીડી મોનિટર. પછી આ જે છે એ બોક્સ પ્રકારનું મોનિટર છે, એને સીઆરટી કહેવાય છે. મોનિટર એ એક આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર આઉટપુટ ડિવાઇસ કેમ છે? આપણે કીબોર્ડ દ્વારા જે પણ કંઈ ડેટા એન્ટ્રી કરીએ છીએ, બરાબર, માહિતી આપીએ છીએ, સૂચના આપીએ છીએ, એબીસીડી લખીએ છીએ, 1 થી 10 લખીએ છીએ, બરાબર, ડ્રોઈંગ કરીએ છીએ, આ બધું આપણને કોણ બતાવે છે? આપણે એન્ટર તો કરી દીધું, પણ બતાવે છે કોણ? મોનિટર. એટલે મોનિટરને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસ. મોનિટરનો દેખાવ ટીવી જેવો હોય છે. જો છે ટીવી જેવો, પહેલાં આવું ટીવી આવતું હતું. મોનિટરના કાચને સ્ક્રીન કહેવાય છે. મોનિટરનો જે કાચ બતાવ્યો છે ને, એને શું કહેવાય છે? સ્ક્રીન. મોનિટરનું બીજું નામ છે VDU. VDU એટલે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. મોનિટરનું બીજું નામ શું છે? વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી મોનિટર દ્વારા જોઈ શકાય છે. બજારમાં કયા કયા પ્રકારના મોનિટર મળે છે? સીઆરટી એટલે કે આવું, એલસીડી આવું, અને એલઈડી એટલે દિવાલ પર આખું ચોટી જાય એવું એકદમ પતલું, બરાબર. એટલે મોનિટરના પ્રકાર 3 પ્રકારના અત્યાર સુધી છે. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ મોનિટરનું બીજું નામ છે VDU, બરાબર. ખ્યાલ આવી ગયો બધાને? આપણે હવે નોટમાં મોનિટર દોરવાનું છે. તો આજનું હોમવર્ક શું છે? મોનિટર વિશે લખવાનું નથી, ખાલી મોનિટર દોરવાનું છે. અને મોનિટર દોરીને નીચે લખવાનું છે મોનિટર, બરાબર. તો આટલું કરશો બધા. હોમવર્કમાં શું કરવાનું છે? મોનિટર દોરવાનું છે. નોટમાં બધાએ ફરજિયાત જેવું આવડે એવું, મમ્મી પપ્પા સાથે નથી દોડાવવાનું, તમારી જાતે તમારે મોનિટર દોરવાનું છે, બરાબર. જ્યારે નોટ ચેકિંગમાં આવશે તો મેડમ જોશે, બરાબર. એટલે મોનિટર જાતે દોરજો જેવું આવે એવું. અને મોનિટર દોરીને નીચે લખવાનું છે મોનિટર. કલર કોઈએ પૂરવાના નથી, કલર કોઈ નહીં પૂરે, ખાલી દોરવાનું છે પેન્સિલથી, બરાબર. ચલો તો નેક્સ્ટ પીરિયડમાં આપણે કીબોર્ડ વિશે જોઈશું. બાય, બી સેફ, ટેક કેર.